Assalamualaikum. आज आपने बनावे छे बटेटा वड़ा तो पहला हूँ तमने बताईश कि आपने सूसु जरूर पड़से आपने बटेटा वड़ा साथे एक लाल चटनी पन बनावसू तो अहीं छे मारी पासे बाफेला बटेटा लगभग आपने कही शकी एक बे त्रण चार लगभग आठ बटेटा छे जेने हूँ अर्धा करीने बाफी नाखी हती तो आ बाफेला बटेटा छे ने एमां हवे बटेटामां आपणे वधारे कंई नी जरूर पड़े पण आपणे वघार बनावशुं। वघार माटे आपणे खपसे जैतूननुं तेल, एमां आपणे नाखशुं लीमड़ो, हळदर, लीली चटणी। અહીંયા છે મારી પાસે સૂકી કોથમીર, પણ તમારી પાસે જો ઘરે ફ્રેશ કોથમીર હોય તો બહેતર છે કે ફ્રેશ કોથમીર વાપરવાનું। થોડીક રાઈ, આમચૂર પાવડર, લીંબુના ફૂલ, પછી આપણે એની અંદર નિમક પણ નાખશું ને તરવા માટે અહીંયા છે મારી પાસે ચણાનો લોટ ને પાણી ને ચટણી માટે આપણે ખપશે લાલ મરચી અને પેપરિકા અને લીંબુ અને પછી એની અંદર આપણે થોડુંક નિમક નાખશું। તો ચાલો આપણે શરૂ કરીએ। પહેલાં આપણે શું કરશું, પહેલાં આપણે વઘાર માટે ગરમ તેલને ગરમ રાખશું અને વઘાર થઈ જાય આપણે કરી નાખીએ પછી આજ પછી આપણે હું બીજું તેલ નાખીશ। આમાં લગભગ બે કપ તેલ હું કનોલા ઓઇલ વાપરું છું, તમે એકે પણ વાપરી શકો છો જે તમને ગમે ઈ, ને એટલું જ તેલ જૈતુનનું નાખો જેટલું તમને એમ લાગે કે આ રાઈ ને બધું જરાક એમાં તરાઈ શકે। ને તરવા માટે આપણે બે કપ કનોલા ઓઇલ આમાં જ નાખશું તો શું એટલા ઠામ આપણા ના બગડે। હવે જ્યાર સુધી આપણું આ ગરમ થાય છે તેલ ત્યાર સુધી આપણે બટેટાને પીસી નાખશું આવી રીતના। એક વખત ફાઇન રીતે પીસાઈ જાય તો હવે રેડી છે કે જ્યારે આ તરત જ તેલ ગરમ થઈ જશે એટલે આપણે તરત જ એમાં નાખવા માંડશું આપણું વઘાર। ઓકે, તો ચાલો આ થઈ ગયું। હવે આપણે એમાં નાખશું, આ તેલમાં ગરમ થઈ ગયું છે તો આપણે નાખશું રાઈ, જરાક લીમડાની આમ ફાઇન સુકન આવે એટલે માં નાખી દેશું આપણે હળદર, આમચૂર પાવડર, આમચૂરની ભૂકી, થોડાક લીંબુના ફૂલ અને ગ્રીન ચટણી, લીલી ચટણી છે કોથમીરની હું બનાવું છું, બસ એને આમ ફાઈ રીતે હલાવી આપણને એટલું જ કરું છું કે જ્યાર સુધી આ બળી ના જાય એટલું સુધી। બસ હવે થઈ ગયું, હવે આપણે શું કરશું આને લઈ ને નાખી દેશું આપણા બટેટાની અંદર। હવે હું ખાલી ફાઇન રીતે આને સાવ સાફ કરી નાખીશ તો શું આમાં જ હું તેલ નાખી ને એમાં જ આપણે કરી શકીએ। આમ એવી રીતે મસરો કે શું બટેટાને મસાલો બરાબર આમ મસરે આમ મિક્સ થઈ જાય બરાબર, પછી આપણે એની અંદર નિમક નથી નાખ્યા તો નિમક નાખશું। હવે જો તમને એ વધારે તીખી તીખું બનાવવું હોય તો તમે મરચા એની અંદર મરચાં નાખી શકો છો કે લાલ ભૂકી પણ નાખી શકો છો મરચાંની। હવે હું જરાક એને
જો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે આ ચાખો, કારણ કે હું ચાખી અને બિલકુલ સ્વાદ વગરનું છે. તો હવે આપણે એને ફાઇન રીતે સ્વાદ, એવું સ્વાદ કરશું કે આમ ખાવાથી આમ એકચુલી મજા આવી જાય. તો ખાવાની વસ્તુ રાંધવા પહેલાં ચાખવામાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ને એમાં ઓલું ઓછું છે લીંબુના ફૂલ. આપણે ઉપરથી નાખશું થોડાક લીંબુના ફૂલ અને હું હજી થોડુંક આમચૂર પાવડર, એટલે ઉપરથી તમે નાખી શકો છો. પાછું મસરી નાખીશ. પાછું એને ચાખીશ. હવે જરાક સ્વાદ છે એમાં. હવે એની અંદર થોડીક લાલ મરચું નાખીશ, જરાક જ. પછી થોડુંક નિમક નાખીશ. પાછું તમે હવે બરાબર છે. ઓકે, તો આપણે જરાક આને અવિતામ બાજુમાં રાખી ને હવે એને ગોળા કરશું. અવિતામ રાઉન્ડ ને અવિતામ કરી હવે જેટલા તમને મોટા કરવા હોય, નાના કરવા હોય, બિલકુલ તમારા ઉપર છે. બસ અવિતામ કરી ને હું આ બધા વારી ત્યાર સુધી તેલ રાખી દઈશ ગરમ થવા માટે. આપણે આવશું એટલે હું તમને બતાવી દઈશ કે આપણે આ ચણાનો લોટ ને પાણીને મિક્સ કરી ને બોરી બોરી ને તરી નાખશું ને પછી આપણે ચટણી બનાવશું. તો અહીંયા તમે જોશો તો હું અહીંયા બધાય વારી નાખી છું અને હવે આપણે ચણાનું ને તેલ અહીંયા ગરમ થાય છે ને અહીંયા ચણાનો લોટ છે, તો આપણે શરૂ કરી. આ ચણાનો લોટ થઈ જાય એટલે તરત એમાં આપણે બોરી ને તરી નાખશું. હવે ચણાના લોટમાં પણ હું બધું નાખું છું, એટલે બધું નહીં પણ મન થાય કે નિમક નાખવું, કે બારેથી અંદર સુધી સ્વાદ મસ્ત હોવું જોઈએ. પછી એની અંદર સૂકી કોથમીર નાખું છું. હવે જો તમને તાજી કોથમીર બટેટામાં નાખવું હોય તો બિલકુલ તમારા ઉપર છે, પણ મને આ ગમે છે, એનું ફાઇન રંગ લાગે છે જરાક. પછી એની અંદર હું નાખીશ થોડુંક લીંબુનું પાણી, થોડીક લાલ મરચી અને હવે આપણે આને મિક્સ કરશું. એ જો તમે આસ્તે આસ્તે પાણી નાખશો ને તો આવા લોટમાં ગાંઠા નહીં થાય. જો પાણીની અંદર લોટ નાખે તો ગાંઠા થઈ જાય. તમે જોશો કે કેટલું ફાઇન રીતે આમ થઈ ગયું અને ખાલી જરાક જ આપણે એને બરાબર એને મારશું. એક સેકન્ડ. ઓકે, હવે આ હજી બહુ ઘાટું છે, એમાં પાણી નાખવાનું છે. તો હું ખાલી આવી કામ કરું છું કે શું બધા એમાંથી ઓલા ગાંઠા નીકળી જાય. આ પણ વસ્તુ બહુ જ
ઇમ્પોર્ટન્ટ છે કે તમે પહેલા ચાખો. હજી જરાક કાટું છે. અને જો તમારી એવી તમ ભૂલ થઈ જાય કે તમે જરાક વધારે પાણી નાખી દો, તો તમે એની અંદર પછી થોડુંક લોટ નાખી શકો છો, વ્હાઈટ લોટ, ધોરું લોટ. ચણાનો લોટ નાખશો તો પાછું ઘાંઠા ઘાંઠા થઈ જશે. તો જો આપણને એટલું જ ખપે છે કે જરાક ફાઇન રીતે બટેટાને કોટ થાય. કે આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે બટેટાને લેશું, બટેટાવડાને એની અંદર એને બોળશું. તો તમે જોશો કે આખું કોટ થઈ ગયું છે, એટલું જ ખપશે આપણને. અને બહુ ઘણા બધા નહીં નાખજો. આ નાની કડાઈમાં હું લગભગ 1, 2, 3, 4, 5, 6, 7 નાખી છું. જો વધારે હશે તો તેલનો જે ગરમાવો છે એ નીચે થઈ જશે, તો તમારા બટેટાવડા તૂટવા માંડશે. ને અહીંયા છે મારી પાસે એક પ્લેટ જેની ઉપર પેપર ટાવલ રાખી છું, તો પહેલાં આપણે એના ઉપર નાખશું તો શું જેટલું તેલ વધારેનું હોય એ જરાક નીકળી જાય. હવે તમને એમ લાગે કે નીચેનું જરાક થઈ ગયું છે એટલે એને આસ્તેથી આમ ફરાવી નાખજો. ને હું ફોક વાપરું ફરાવવા માટે, પણ જો તમને મૂકો કે આ જે આ વાપરું હોય તો એ પણ તમારા ઉપર છે, પણ હું ફોક વાપરું છું પહેલાં ખાલી એને ફરાવવા માટે. જ્યાર સુધી આ તરાય છે ત્યાર સુધી આપણે જલ્દી અહીંયા આવીને આપણી ચટણી બનાવી નાખીએ. ચટણી માટે પહેલા આપણે નાખશું આપણી લાલ મરચી, પછી હું એની અંદર નાખીશ પેપરિકા. આનો માપ તમે પોતે ઓલું કરી શકશો, જેટલું તીખું તમને ખપે એટલું તમે નાખી શકો છો. એની અંદર હું નાખીશ નિમક, પછી આપણે નાખશું લીંબુ. અને હું ભૂલી કે એક વસ્તુ આપણે નાખીશું અંદર, એ છે લસણ ને આદુ. જરા થોડુંક જ નાખશું. જરાક ખોબરશું, જેટલું રહેશે એટલે થોડુંક ઘાટું થતું હશે, તો આપણે જોશું કે વધારે ઘાટું થાય છે કે નહીં. બસ હવે આપણું આ બટેટાવડા ફાઇન રીતે તરાઈ ગયા છે. ને મારી સાસુને ગમે કે આમ બહુ તરાઈ જાય, પણ આ વસ્તુમાં મને ગમે કે જરાક પીરા પીરા રહીએ. તો જો તમને ખપતું હોય કે તમે વધારે તરો તો તમારા ઉપર છે.
હવે જે આમાં તમને આ દેખાશે નાના નાના ચણાના લોટના એ તમે કાઢી નાખજો. જો તમે નહીં કાઢો તો બળશે, એન્ડ સુધી બળી જશે, કારણ કે હજી ગરમ છે તેલ. હવે હું આ બધા તરી લઈશ, પાછી આવીશ એટલે હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે અમે એને સર્વ કરશું. ચાલો આપણે બટેટા વાળા બધા તરાઈ ગયા, ચૂલો ઓફ કરી નાખી છું હું. આ રહ્યું મારું ફ્રેશ લસણ આદુ. હવે જો હું તમને કહેતી હતી તો જરાક થઈ ગયું છે પાછું ઘાટું, તો આની અંદર જરાક હું પાણી નાખીશ, કારણ કે લીંબુ ઇનફ છે. અને હું ચટણી ચાખી પણ ખરી, એટલે બધી વસ્તુ તમે ચાખજો પહેલાં. પછી આપણે પાથરવા માટે એ રીતે પ્લેટમાં નાખશું કે આમ બહુ જ સરસ લાગે. ને જરા જે એન ના હોય તમને કાઢી નાખો એ તમારા ઉપર છે, ને જો તમને રાખવું હોય તો એ પણ તમારા ઉપર છે. તો તમને બતાવું કે આ કેવું લાગે છે. અને તમારી પાસે જો ફુદીનો ફ્રેશ તાજું ફુદીનો હોય તો તમે એ પણ સાઈડમાં કે વચમાં રાખી શકો છો. તો હવે હું એક તમને ચાખીને કહું કે કેવું થયું છે, જે બહુ ગરમ ના હોય. આ લાલ ચટણી હું બહુ તીખી નથી કેરી, તો હું ખાઈ શકું. એનો સ્વાદ બિલકુલ મસ્ત છે, કારણ કે આપણે લોટમાં નિમક ને લીંબુ પણ નાખ્યા છે, અને અંદર સુધી તો બહારથી અંદર સુધી એટલું ફાઇન સ્વાદ આવે છે. અને ચટણીમાં પણ આપણે નાખ્યા છે લીંબુ ને લસણ આદુ ને, તો એનો એનો સ્વાદ બહુ જ ફાઇન થાય છે. બટેટાવાળા તમે આમલી પણ સાથે સર્વ કરી શકો છો, લીલી ચટણી સાથે પણ સર્વ કરો છો, તમને જેમ જેવી તેમ એકે પણ ચટણી સાથે તમે સર્વ કરી શકો છો. પણ બિલકુલ મસ્ત છે આ વસ્તુ, તમે રમઝાનમાં 3-4 વખત તો ચોક્કસ બનાવશો, કારણ કે એકદમ ફાઇન થાય છે. તો ચાલો આજે આપણે પતાવ્યા આપણી બટેટાવાળા. ઇન્શાલ્લા આવતી વખત બીજી મસ્ત રેસિપી, બીજી મસ્ત ડિશ બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.